આ સમાચારના પ્રાયોજક છે સાબરમતી મોબાઈલ શોપ. અમારે ત્યાંથી દરેક પ્રકારના મોબાઈલ રિપેરિંગ તથા મોબાઈલ એસેસરીઝ મળશે. નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દક્ષિણ પાકિસ્તાનમાં અને પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડીમાં લો પ્રેશર થતા વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા જિલ્લામાં આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે દરોડ ડેમ નજીકના વિજાપુર, વિસનગર અને ખેરાલના મામલતદારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે મહેસાણા નગરપાલિકા તંત્રએ પણ આપત્તિ સામે લડવા બે ટીમો અને કંટ્રોલ રૂમ સક્રિય કરી દીધા છે. મહેસાણા જિલ્લામાં આજે 15 અને આવતીકાલે 16 ઓગસ્ટ એમ બે દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા જિલ્લા વહીવટીતંત્ર સાબદુ બન્યું છે. ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગાહીના પગલે જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન દરોડ ડેમ નજીકના વિજાપુર, વિસનગર અને ખેરાલુ તાલુકાના સંભવતઃ આપદ પહોંચી વળવા વિશેષ કાળજી લેવામાં આવી છે. બીજી તરફ મહેસાણા શહેરમાં ભારે વરસાદથી કોઈ આપદા ન સર્જાય તે માટે પાલિકા તંત્રએ 4-4 માણસોની બે ટીમો સાથે કંટ્રોલ રૂમ સક્રિય કરી દીધા છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી કેનાલ સફાઈ અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના ઉલેચવા 4-5 પંપો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે, એમ પાલિકા પ્રમુખ નવીનભાઈ પરમારે જણાવ્યું હતું. આ અંગે ખેરાલ મામલતદાર વીએસ કટારિયાએ કહ્યું હતું કે તેઓને મળેલી સૂચના અનુસાર તરવૈયાઓની ટીમ તથા તમામ સાધનો સાથે તૈયાર રખાઈ છે. સંભવતઃ દરોઈ ડેમમાં પાણી છોડવામાં આવે તો તાલુકાના ગઠામણ અને સમોજા ગામને અસર થઈ શકે તેવી સંભવિતી સાથે અસરગ્રસ્તોને પ્રાથમિક શાળાઓમાં આશરો આપવા ટીડીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. બીજી તરફ વિસનગર મામલતદાર ડીજી પરમારે પોતાને કઈ સૂચના મળી નથી એવું જણાવ્યું હતું. મહેસાણા જિલ્લામાં બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહીથી પાલિકા તંત્રએ ફાયર શાખાઓની બે બોટો સાથે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર, ખેરાલુ.